ಬೋಧಿ ಸ್ಮಿತರುಚಿರಪೂರ್ಣೇಂದುವದನ ಪ್ರಫುಲ್ಲಂಬೋಜನ್ಮಚ್ಛದಸದೃಶ ಶೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪಾರಾವಾರ ಶ್ರಿತಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾಧನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಮಯ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ, ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ, ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಬಧಾಯಿ ಭಕ್ತನ ಎತ್ತಿ ಜೈ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಸದ್ಗುರು ನಿಷ್ಕುಳನ್ ಸ್ವಾಮಿ ಭಕ್ತಿನಿಧಿ ಗ್ರಂಥನಿ ಅಂದರ ಕಳು 38 એમાં છેલ્લે એમ કથા લખે છે. સર્વે કડસ પર કરસ ચડ્યો અને સર્વે જીતની જીત થઈ, સર્વે સારનો સાર પામ્યો જેને ભગવાનને વિશે પ્રીતિ થઈ. ભક્તિનિધિ ગ્રંથ એ ભક્તિનું નિરૂપણ કરતો ગ્રંથ સ્વામીએ લખ્યો છે. એમાં પણ સ્વામી ભક્તિનો મહિમા કહીને વારે વારે પ્રગટ ભક્તિ ઉપર વજન આપે છે. આગળ સ્વામી લખે છે કડવું 39. મન બુદ્ધિના માપમાં નાવે જી, એવું અતિ સુખ હરિ ભક્તિથી આવે જી. જેહ સુખને સુખજી જેવા ગાવે જી, તે ભક્તિ પ્રભુ પ્રગટની કાવે જી. નિષ્કુળન સ્વામી લખે છે મન બુદ્ધિના માપમાં નાવે જી, એવું અતિ સુખ હરિભક્તિથી આવે જી. ભગવાનની ભક્તિ કરતાં જે સુખની પ્રાપ્તિ થાય છે એ સુખ બુદ્ધિથી વિચારતા એના માપમાં આવતું નથી. મનથી કોઈ કલ્પના કરવા જાય તો પણ એના સુખ કેવું હોય એનું માપ લઈ શકાતું નથી કહેતા સ્વામી એવું પણ સમજાવવા માગતા હોય એવું સમજાય છે કે મન અને બુદ્ધિને બાજુ પર મૂકીને હરિભક્તિ કરવી, કારણ કે મન અને બુદ્ધિથી ભક્તિ થાય એવી છે જ નહીં. મને કોઈને ભક્તિ કરવા દીધી નથી, બુદ્ધિએ કોઈને ભક્તિ કરવા દીધી નથી. બુદ્ધિએ તર્ક અને વિતર્કોની વચ્ચે અનંતા અનંત બુદ્ધિશાળીઓને ગૂંચવ્યા છે. કેવળ મન પ્રમાણે જ ભક્તિ કરવાવાળાને એ મને ઘણી બધી ભક્તિની અંદર અવિવેક કરાવીને રસિક માર્ગે કરીને પાડ્યા છે. માટે અહીંયા આગળ સ્વામી એમ કહે છે કે મન અને બુદ્ધિના માપમાં ભક્તિનું સુખ આવી શકે એવું નથી. ભક્તિનું સુખ તો કેવળ આત્મા જ અનુભવી શકે છે, આત્મા અનુભવી શકે છે. એનું માપ નીકળી શકે એવું નથી, કારણ કે ભક્તિ એ સ્વયં ભગવાન છે. ભક્તિ એ સ્વયં ભગવત સ્વરૂપ છે, ભગવત રૂપ છે. માટે એનું માપ ન નીકળી શકે. જેમ ભગવાન અગાધ છે એમ ભક્તિ પણ અગાધ છે. ધર્મની કોઈ લિમિટેશન હશે, જ્ઞાનની કોઈ ચરમ સીમા છે,
વૈરાગ્યની પણ કોઈ ચરમ સીમા છે, કહેતા એની પણ કોઈ હદ છે. ભક્તિ હદ વિનાની છે, એની કોઈ હદ નથી. ભગવાનની ભક્તિ તો આ દેહે કરી નહીં કરવાની છે, અને દેહ મૂક્યા પછી પણ કરવાની છે. ધામમાં ગયે મુક્ત ભાવ, મુક્તનું શરીર મળ્યા પછી પણ ભગવાનની ભક્તિ તો અખંડ કરવાની જ છે. ભગવાનના અક્ષરધામના મુક્ત થયા પછી ધર્મની, ત્યાં ધર્મ આપોઆપ છે. એ શરીર જ એવું છે જેમાં ધર્મ છે, જ્ઞાન છે, એ તો બ્રહ્મતનું છે. પણ ભક્તિ છે ભગવાનમાં, જે હેત છે ભગવાનમાં, જે અતિશય સ્નેહ છે, એ ભક્તિનો પીરિયડ તો અક્ષરધામની અંદર મુક્ત થયા પછી પણ ચાલુ રહે છે. કારણ કે ત્યાં આગળ પણ મુક્તોના બહુ પ્રકારના ભેદ છે. કોઈ મુક્ત એવા છે જે ભગવાનને, મુક્તને, પોતાને, બધાને જોવે છે. કોઈ એવા છે જે ભગવાનને, મુક્તોની સભાને જોવે છે. કોઈ એવા છે ફક્ત ભગવાનને જોવે છે. અને કોઈક એવા છે કે જેને ભગવાનને પોતાને જોવે છે, અને કોઈક એવા છે જે કેવળ ભગવાનને જોવે છે, પોતાના પનાનું પણ ભાન ભૂલી ગયેલા છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ. એટલે ભક્તિને શીખવાની તો અહીં આગળ પણ છે, આ દેહે કરીને પણ ભક્તિને શીખીને ભક્તિ નિધિને સિદ્ધ કરવાની છે. અને ભક્તિને નિધિ એટલા માટે જ કહેવામાં આવ્યો છે કે અખૂટ ભંડાર છે, ક્યારેય ખૂટે એવો નથી. માટે ભક્તિ બહુ દુર્લભમાં દુર્લભ છે. મોટા સંતોએ પણ પોતાના કીર્તનની અંદર કીધું, પ્રભુ મોય ભક્તિ દાન તુમ દીજે. એમ ન કીધું પ્રભુ તુમોય વૈરાગ્ય દાન દીજે, પ્રભુ તુમોય ધર્મ દાન દીજે, પ્રભુ તોય મોય જ્ઞાન દાન દીજે. તમે મને જ્ઞાનનું દાન કરો, ધર્મનું કરો, વૈરાગ્યનું કરો. આવું ભગવાન પાસે મોટા મોટા એ નથી માગ્યું, પણ મોટા મોટા એ ચોક્કસ માગ્યું છે કે હે પ્રભુ, તમે મને તમારી ભક્તિનું દાન કરો. અને ભક્તિ જ્યારે હૃદયમાં આવે છે ત્યારે ધર્મ આપોઆપ આવે છે. જેને જેના પ્રત્યેની ભક્તિ છે એની રુચિ એની અંદર અવશ્ય આવે. અને જો એને એના પ્રત્યેની ભક્તિ બરાબર નથી, અને જો એની રુચિ એમાં આવતી નથી, ભક્તિ બહુ સરસ દેખાય છે કોઈને ભગવાન પ્રત્યેની, પણ જો એને એની અંદર ધર્મ આવતો નથી, કહેતા ભગવાનની રુચિ, ધર્મ પાળવો એ ભગવાનની રુચિ છે, વૈરાગ્યને રાખવો એ ભગવાનની રુચિ છે, એ જો એમાં નથી આવતું તો એની ભક્તિમાં ક્યાંક દંભ ભળેલો છે. કોઈને દેશની ભક્તિ હોય ને, દેશની ભક્તિ હોય તો એને દેશની જે રુચિ હોય ને, એ દેશનું જેમાં સારું થતું હોય ને, એ બધું જ એના મગજની અંદર ઘોળાતું હોય, એના માટે કંઈક કરી છૂટવાની એની તમન્ના હોય. એમ જેને જેની ભક્તિ છે એના માટે બધું જ કરી છૂટવાની એની ઈચ્છા હોય, જ્યારે એને એની માટે બધું જ કરી છૂટવું છે, ત્યારે એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આપોઆપ આવે. માટે મન બુદ્ધિના માપમાં ભક્તિનું પરિમાણ થઈ શકે એવું નથી. અને કોઈની ભક્તિને બુદ્ધિ અને મનથી માપી શકાય એવી પણ નથી. આમાંથી ઘણી બધી વસ્તુ છે. ભક્તિ કરવી એ મન અને બુદ્ધિને બાજુ પર મૂકીને કરવી, શ્રદ્ધાનો માર્ગ છે. બીજું, ભક્તિ કરવાની અંદર મન અને બુદ્ધિને બાજુ પર તો મૂકવા, પણ ભક્તિ મન અને બુદ્ધિથી માપી શકાય એવી નથી. કહેતા પોતાની અંદર રહેલી ભક્તિને પણ મન બુદ્ધિથી કોઈ માપવા જાય કે આવી ભક્તિ કરે તો આમ થાય, આ થાય, એ પણ નથી મપાય એવું. અને બીજા કોઈ એવા ભગવાનના ભક્ત હોય કે જેનું ભૂરી સ્નેહ ભગવાનને વિશે, જેનું હૃદય જોડાયેલું, જેનો આત્મા જોડાઈ ગયો હોય, એવાની ભક્તિને ઓળખવી પણ મુશ્કેલ છે. કારણ કે જીવ પ્રાણી માત્ર પોતાની બુદ્ધિથી ચાલતા હોય છે, બુદ્ધિથી જ પરિમાણ કરતા હોય છે, બુદ્ધિ જ એનું માપદંડ છે, બુદ્ધિ જ એની માપપટ્ટી છે. અને ભક્તિનો માર્ગ એવો છે જ્યાં આગળ આ માપપટ્ટીની કોઈ વેલ્યુ નથી. જે આખી દુનિયાની અંદર જે માપપટ્ટી ચાલે છે, બ્રહ્માંડના આ છેડેથી ઓલા છેડા સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી, પૂર્વથી પશ્ચિમ સુધી બ્રહ્માંડના છેડાઓમાં બુદ્ધિની માપપટ્ટીઓ આલે છે. જ્યારે ભક્તિ છે એ આ બ્રહ્માંડથી પરનો પદાર્થ છે, બ્રહ્માંડથી પરની દિવ્ય એક અમાનત છે, બ્રહ્માંડથી પર એક ભગવાનના
ધામના ચિદાકાશ મધ્યે રહેલા મુક્તો જેને અખંડ અનુભવે છે, એ જે માલ છે એ ભક્તિ છે. એ ભક્તિ બુદ્ધિના માપદંડથી મપાય એવી નથી. નિષ્કુળાન સ્વામી કે એ સુખને સુખજી જેવા ગોતેજી, એ ભક્તિનું જે સુખ છે એને સુખદેવજી જેવા જ્ઞાની પુરુષો પણ ગોતે છે. જ્ઞાની હતા, વૈરાગી હતા, ધર્મિષ્ઠ હતા, એને પણ સુખના સમુદ્રની અંદર ડૂબવું હોય તો જરૂર પડે છે ભક્તિની. સુખનો સમુદ્ર તો ભક્તિ છે, ભક્તિ છે. જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ચોક્કસ સમુદ્ર છે, નદી છે, એને કોઈક બોર્ડર છે. સમુદ્રને પણ પાર નથી, છતાં પણ ભગવાનની આજ્ઞા કરીને એની એક જગ્યાએ સ્થિર રહ્યો છે. એમ ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એ સમુદ્રના આજુબાજુના તટ પ્રદેશો, નદીઓના કિનારાઓ તરીકે ગણી શકાય, પણ જળ છે એ તો ભક્તિ છે. ભક્તિને ભરવાની છે ભરપૂર, અને ભક્તિની અંદર જે ડૂબે છે એને સુખ આવે છે. ભક્તિ પ્રભુ પ્રગટની જે જે કરી છે હરિજને, તે તેને પડ પાકી ગઈ, સહુ વિચારી જુઓ મને. નિષ્કુળાન સ્વામી કે જેને પ્રગટની ભક્તિ કરી છે એવા હરિભક્તને પળ પાકી ગઈ છે, કહેતા એને સમય પાકી ગયો છે. સહુ વિચારી જુઓ મને. સ્વામી કે તમે તમારા મનમાં વિચારો કે જેને જેને પ્રગટની ભક્તિ કરીને બધાય ફાવી ગયા છે. પછી સ્વામી લખે છે આગળ, કુબજાએ કટોરો ભરી કરી ચરચ્યું હરિને અંગે ચંદન, તેને કરી તન ટેડાઈ ટળી, વળી પામી સુખ સદન. કુબજાની વાત કરી. કુબજા એવી હતી કે કુબજાના અંગ બધાય વાંકા હતા. ત્રણ આંચકા મારે કુબજા ત્યારે માંડ માંડ ગાડી ઉપડે, ત્યારે ચલાય એવી દશા હતી. એવા એના અંગો બધાય વાંકા હતા, ટેડાઈ ગયેલા હતા. પણ જો કુબજાએ ભગવાનને ચંદન ચર્ચ્યું, કૌંસ માટે રોજ ઉતારતી હતી, એ ચંદન એને એમ થયું કે આજે ભગવાન મને મળ્યા છે તો ભગવાનને ચંદન ચર્ચ્યું, ભગવાનને ચંદન ચર્ચ્યું તો ભગવાને કહ્યું, કુબજા તે મારા રૂપમાં વધારો કર્યો, તારું રૂપ પણ સરસ થઈ જશે, અને કુબજા એનું રૂપ પણ સારું થઈ ગયું, અંગ પણ સારા થઈ ગયા, ભગવાનના ધામને પામી. સઈ સુદામાં માડીનું સમાપર સરી ગયું કામ, તે પ્રગટ પ્રભુને પૂજતા પામી ગયા હરિનું ધામ. સઈ એટલે દરજી, સુદામા પોતે દરજી. દરજી, સુદામા અને માળી, કૃષ્ણ ભગવાન દરજીએ ભગવાનને કેડિયું સીવીને આપ્યું, સુદામાએ તાંદુળ આપ્યા, માળીએ ફૂલ આપ્યા, હાર પહેરાવ્યા. જ્યારે શ્રીકૃષ્ણને બલરામ આવ્યા છે સૌ પ્રથમ મથુરામાં, ત્યારે બજારની અંદર જાય છે ત્યારે આ બધાએ સેવા કરી છે. એ બધાએ જેને જેને પ્રગટની સેવા કરી, પ્રગટને પૂજ્યા, દરજીએ પૂજ્યા, સુદામાજીએ પૂજ્યા, માળીએ પૂજ્યા, એ જેને જેને સેવા કરી. સુદામાએ બે મુઠ્ઠી તાંદુલ જ આપ્યા હતા, કંચનના મેલ કરી દીધા એને, પ્રગટની સેવા કરી. પ્રગટની સેવાનો આટલો મોટો મહિમા સ્વામી લખે છે. વિદુરે ભાજીને ભોજને જમાડિયા જગ જીવન, તે જમી પ્રભુ પ્રસન્ન થયા, એવું પરોક્ષ સુસાધન. સુદામે ભક્તે શ્રી હરિને ત્રણ મુઠી આપ્યા તાંદુલ, તેને દારિદ્ર દૂર થયું, ગયું થયું અતિ સુખયતુલ. પંચાલીએ પાત પાત્રમાંથી શોધી જમાડિયા હરિયાપ,
તેને મટ્યું કષ્ટ મોટું અતિ તે તો પ્રગટ ને પ્રતાપ. દ્રૌપદીની વાત કરી, દ્રૌપદીને પાંડવો વનમાં છે, જમાડીને પાત્ર ઊંધા કરી દીધા છે, ભગવાન શ્રીકૃષ્ણ પધાર્યા છે, મને બહુ ભૂખ લાગી છે બેન, કાંઈ છે? કશું નથી. ત્યારે પાત્ર ધોતા એની અંદર એક ભાજીનું પાન હતું, એ ભાજીનું પાન બસ ભગવાન કે આટલું જ જોઈએ છે. જમ્યાને બહુ રાજી થયા, એટલામાં તો ભગવાને પાંડવોનું બહુ મોટું કષ્ટ મટાડ્યું. પાંડવની સાથે રહ્યા અખંડ, અને પાંચાળીને વરદાન આપીને એનું દુઃખ દૂર કર્યું. વળી ચીરી ચીરીને ચીથરી આપી હરિ કરે બાંધવા કાજ, તેને કરીને દ્રૌપદીની રૂડી રાખી હરિએ લાજ. એક વખત ભગવાન વાડીએ ગયા હતા, શ્રીકૃષ્ણ ભગવાન અષ્ટપટરાનીઓ સાથે છે, બેઠા બેઠા શેરડી જમતા હતા. અચાનક પેલો છોડું વાગ્યું અને લોહી નીકળ્યું. પટરાણીઓ પાટો લેવા દોડધામ કરે, મેડિકલ કીટ ગોતવા નીકળી બધી પટરાણીઓ કે ક્યાં છે મેડિકલ કીટ. હોય તો અંદર પટ્ટો હોય, રૂ હોય, ટ્યુબ હોય, બધું લગાવી દઈએ એમ, એમની જે મેડિકલ કીટ હશે. પાટો ચીરીને ગોતવા નીકળીને દ્રૌપદીએ તરત સોનેરી સાડીમાંથી પાટો ચીરીને ભગવાનને આંગળીએ બાંધી દીધો. ભગવાને તાંતના ગણ્યા 999 થયા. એ દુશાસને ભરી સભામાં જ્યારે દ્રૌપદીજીની લાજ લેવા માંડી ત્યારે ભગવાને આકાશમાંથી સાડીનો થપ્પો મૂક્યો અને પગની પાની પણ દ્રૌપદીની દેખાવા ના દીધી. આવું ભગવાને એની રક્ષા કરી. પણ ક્યારે કરી? પ્રગટના પ્રસંગથી. જે જે જનના સર્યા કામ એમ પ્રગટના પ્રસંગથી, જે જે સર્યા જનના કામ તેવું ન સરે તપાસ્યું, મર કરે હૈયે કોઈ હામ. સ્વામી કહે છે આવી રીતે પ્રગટના પ્રસંગથી જે કામ થાય એ કામ તમે ગમે એટલું પછી ભલે ને ગમે એટલી ઈચ્છા કરો ને ગમે એટલી હિંમત કરો તોય થાય નહીં. મેં કડવું આખું એટલે વાંચ્યું કે સ્વામીએ પ્રગટની ભક્તિ વર્ણન કરતાં કરતાં જે જે સમયે જે જે અવતારોને જે જે ભક્તોએ ભજીને જે જે સેવા કરી છે એની વાત કરી અને કીધું કે આવું કામ તમે ગમે એટલી હિંમત કરો તોય ના થાય. એ તો જ્યારે પ્રગટ મળી ગયા અને પ્રગટ પ્રસંગ થઈ ગયો ત્યારે કામ થઈ ગયું. તો હવે પ્રશ્ન એ છે, આ કડવું વાંચવાથી, આ કડવાને સમજવાથી પ્રગટ ભગવાન અહીં તો શ્રીકૃષ્ણને ભાજી જમાડી, શ્રીકૃષ્ણને કુબજાએ ચંદન ચર્ચ્યું, શ્રીકૃષ્ણને દરજીએ ડગલી પહેરાવી, માળીએ હાર પહેરાવ્યા. હવે એ જેને જેને જે જે કાર્ય કર્યું તો એને તો ભગવાન મનુષ્ય આકારે મળ્યા, તો એનો અર્થ એ થઈ ગયો કે પ્રગટની ભક્તિ એટલે ભગવાન મનુષ્ય આકારે મળવા જોઈએ. જો ભગવાન મનુષ્ય આકારે બોલતા ચાલતા ન મળે તો પ્રગટની ભક્તિ થાય નહીં. પ્રગટની ભક્તિ થાય નહીં તો કામ પૂરું થાય નહીં, કામ પૂરું થાય નહીં તો બહુ મોટો અફસોસ. તો આપણે બધા તો અત્યારે જ કામ પૂરું કરવા બેઠા છે કે આ જન્મે જ કામ પૂરું જ કરી દેવું છે આ જન્મે, અને દાદાઓને તો વર્ષોમાં કામ પૂરું કરી દેવાનું આવે, વર્ષમાં. જન્મ ક્યાં, વર્ષ, મિનિટ, કલાક. હવે એમાં આપણે પ્રગટનું ભક્તિ કરવી છે. મનુષ્ય આકારે અહીં વર્ણન તો એમ કર્યું કે મનુષ્ય આકારે જ્યારે જ્યારે મળ્યા છે, જે જે દ્રષ્ટાંતો સ્વામીએ દીધા એ બધાય દ્રષ્ટાંતો એવા છે કે જેની અંદર મનુષ્ય આકારે ભગવાન મળેલા હોય. હવે મોટો પ્રોબ્લેમ થઈ ગયો, પ્રગટની ભક્તિ કરવી જ છે, મારે આજે જ કરવી છે, આ સેકન્ડથી જ કરવી છે, પણ ભગવાન તો મનુષ્ય આકારે મળ્યા નથી.
બસો વર્ષ પહેલા હતા મનુષ્યા કરે, તમે કરતા લટકા હાથ તના, સો સો પ્રદક્ષિણા કરતા દ્રગે દીઠા છે. આ તો બધું 200 વર્ષ પહેલા હતું, આજ શું? હવે પ્રગટની ભક્તિ કરવી કેમ? નિષ્કુળાનંદ સ્વામીએ જમાડ્યા, બ્રહ્માનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, પર્વતભાઈને, દાદા કાચરને, સુરા બાપુને બધા લાભ લઈ ગયા. અહીં જે લખ્યું એવો, હવે આપણે શું કરવાનું? મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 68મો. મહારાજ કે ભગવાન પ્રતિમામાં અને સંતમાં અખંડ મહારાજ કે હું રહ્યો છું, અખંડ રહ્યો છું. થોડાક પ્રથમનું 68મું જે વચનામૃત છે એના શબ્દો થોડાક વાંચીએ, જેના પરથી ખ્યાલ આવે કે ભગવાન પ્રગટ કેવી રીતે સમજવાના છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ, ત્યારે મુનિએ કહ્યું પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, 69 કાળમાં અમને 1 મહિના સુધી નિંદ્રા આવે ત્યારે એમ ભાસતું જે અમે પુરુષોત્તમપુરીને વિશે જઈને શ્રી જગન્નાથજીની મૂર્તિને વિશે પ્રવેશ કરીને રહ્યા છીએ, અને તે મૂર્તિ તો કાષ્ટની જણાય છે, મૂર્તિ તો લાકડાની જણાય છે, પણ તેને નેત્રે કરીને અમે સર્વને દેખતા અને પૂજારીનો ભક્તિભાવ તથા છળ કપટ સર્વ દેખતા, અને એવી રીતે આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય તે પણ સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વને દેખે છે અને સર્વ શબ્દને સાંભળે છે, અને મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું. ભગવાન પોતાની અષ્ટ પ્રકારની પ્રતિમા, પોતાના સંત, શાસ્ત્ર એમાં અખંડ નિવાસ કરીને રહ્યા છે. એ સ્વયં ભગવાન જ રહ્યા છે. મનુષ્ય આકારે ભગવાન હોય ત્યારે પણ ભગવાન સ્વયં રહ્યા છે, અર્ચા સ્વરૂપે ભગવાન હોય ત્યારે પણ ભગવાન સ્વયં રહ્યા છે. સંતને વિશે રહ્યા છે તો ભગવાન સ્વયં રહ્યા છે, શાસ્ત્રમાં રહ્યા છે તો પણ મહારાજ સ્વયં રહ્યા છે. આમ ભગવાન તો પ્રગટ જ છે. વાત એટલી છે, ગઈકાલે જ અમે પૂજ્યપાદ ગુરુજીની કથા વાર્તા સંતો સાંભળતા હતા, એમાં ગુરુજી એ જ સમજાવ્યું કે મનુષ્ય આકારે ભગવાન પૃથ્વી પર હોય પણ કેટલાક માટે પરોક્ષ જ હતા. મનુષ્ય આકારે ભગવાન હતા ત્યારે જેટલા બધા હતા એ બધાય માટે કાંઈ ભગવાન પ્રગટ નહોતા. કહેતા, જેને ઓળખ્યા નહીં, જેને ભગવાનમાં ભગવાનની બુદ્ધિ જ ના થઈ, તો જે તે સમયે જે તે અવતારો કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, એને જેને નથી ઓળખ્યા, રઘુનાથ દાસે ભગવાન સ્વામિનારાયણને ન ઓળખ્યા, તો એના માટે ભગવાન શ્રીહરિ પ્રત્યક્ષ મનુષ્ય આકારે પ્રગટ મળેલા હતા, છતાં પણ રઘુનાથ દાસ માટે તો નહોતા. કારણ કે એને હા પડી જ નહીં કે આ પરબ્રહ્મ તત્વ છે. એને તો મનુષ્ય જેવા જાણ્યા, એને તો એમ જાણ્યું કે રામાનંદ સ્વામીને આને ફોસલાવી દીધા છે. એને તો બધા સંકલ્પો મહારાજ પ્રત્યેના હાવ જુદી જ પ્રકારના થયા, તો એની માટે પ્રગટ નથી. અરે, ભગવાનનું પ્રગટપણું ક્યાં? ભગવાનના મોટા પુરુષો પણ પ્રગટ છે, એ પણ દેહ મૂક્યા પછી. જો મુક્તાનંદ, જો રામાનંદ સ્વામી પ્રગટ ન હોય તો મુક્તાનંદ સ્વામી ખાખરાના વનમાં જાય અને ઉદ્વેગ થાય તો રામાનંદ સ્વામી પ્રગટ કેવી રીતે થાય? રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર તો થઈ ગયો છે, અને રામાનંદ સ્વામી એ ભગવાન નથી. રામાનંદ સ્વામી તો એક મુક્ત જ છે, ભગવાન તો એક સ્વામિનારાયણ સિવાય કોઈ છે જ નહીં. તો રામાનંદ સ્વામી ભગવાન નથી, પણ મુક્તાનંદ સ્વામીની ભક્તિ જો પ્રગટ ગુરુ ભક્તિ હતી, પ્રગટ ગુરુ ભક્તિ કે મારી સાથે મારા ગુરુ છે જ, એક પ્રગટ, એમને દેખાતા ક્યાંય નહોતા, એમની સાથે રામાનંદ સ્વામી બોલતા નહોતા,
જેમ રામાનંદ સ્વામી મનુષ્ય આકારે હતા અને સ્વામી જેવી રીતે રામાનંદ સ્વામીની સેવા કરતા હતા એવો કોઈ અનુભવ મુક્તાનંદ સ્વામીને પછીથી ન થાય, પણ સ્વામીએ ખાખરાના વનમાં જ્યારે ઉદ્વેગ થયો અને હે ગુરુ મહારાજ, હે ગુરુ મહારાજ, હે ગુરુ મહારાજ એમ કરીને જ્યારે પોકાર્યા, ત્યારે જો રામાનંદ સ્વામી એક સાચા સદગુરુ હતા, મુક્તાનંદ સ્વામીની એક સાચી ગુરુ ભક્તિ હતી, તો રામાનંદ સ્વામી ભગવાન નહોતા તોય ખાખરાના વનમાં પ્રગટ થયા, મુક્તાનંદ સ્વામીને છાતીએ માથું ઓળાડીને ચાંપ્યા અને મુક્તાનંદ સ્વામીને માથે હાથ મૂકીને સમજાવ્યા કે આ સહજાનંદ સ્વામી આમ છે, ચરિત્ર હતું સ્વામીનું. પણ સ્વામી પ્રગટ થયા. એક મુક્ત હોય, એક મુક્ત એને વિશે નિષ્ઠા અને એનો આશરો રાખીને ભગવાન ભજવાવાળા મુમુક્ષુ માટે જો એક મુક્ત પ્રગટ થઈ અને એની ઈચ્છાને પૂર્ણ કરતા હોય તો પરબ્રહ્મ કેવી રીતે પરોક્ષ હોય? પરબ્રહ્મ પરોક્ષ થાય જ કેવી રીતે? એક મુક્ત છે જે સ્વતંત્ર નથી, પરતંત્ર છે. અક્ષરધામના અનાદિ મુક્તો હોય પણ પુરુષોત્તમ નારાયણ આગળ પરતંત્ર છે, સ્વતંત્ર નથી, પરતંત્ર છે. એને પુરુષોત્તમ નારાયણનું બંધન છે. પુરુષોત્તમ નારાયણ ન ધારે તો એ મુક્ત કાંઈ પણ ન કરી શકે. આટલા પુરુષોત્તમ નારાયણ આગળ અસમર્થ છે. બીજે બધે સમર્થ છે પણ મહારાજ આગળ બધા અસમર્થ છે. એવા હોવા છતાં પુરુષોત્તમ જેટલું જ પ્રગટપણું એના મુક્ત, જો એને વિશે કોઈ મુમુક્ષુને એનો આશરો ભગવાન ભજવા માટે હોય, એનો આશરો ભગવાન ભજવા માટે હોય તો એવા મુક્ત પણ જો એને પ્રગટ થઈને દર્શન આપતા હોય તો પુરુષોત્તમ નારાયણને વિશે પ્રગટ ભક્તિ રાખે, એને ભગવાન એને સુખ આપે જ. કહેવાનો અર્થ એ છે, પ્રગટની ભક્તિ જો સ્વામી આપણને એવું હોત ને સ્વામીને કે આપણે પ્રગટની ભક્તિ ન કરવાની હોત, આપણે જો આવું જ વિચારવાનું હોત કે પ્રત્યક્ષ મળ્યા હોય તો પ્રગટની ભક્તિ મનુષ્ય આકારે મળે તો સ્વામીના ગ્રંથ લખવાની જરૂર જ નહોતી. સ્વામી આ ગ્રંથ કોના માટે લખ્યો છે? આપણા માટે લખ્યો છે. હજુ 200, 500, 1000, 2000, 5000, 10000, 25000, 50000 મહારાજની ઈચ્છા હોય ત્યાં સુધી આ ગ્રંથો શાશ્વત રહેવાના અને આ ગ્રંથો વાંચવાના. તો વાંચવાવાળા તો એમ વિચારશે કે મનુષ્ય આકારે નથી તો બસ, સ્વામી આ લખ્યું એ તો એ વખતે લખ્યું હતું, તે વખતે લખવાની જરૂર ક્યાં હતી? એ વખતે તો પ્રગટ જ હતા. અને આ ગ્રંથો તો બધા મહારાજની હયાતીમાં બધા નથી લખી ગયા. મહારાજ મનુષ્ય આકારે મહારાજ ધામમાં ગયા પછી પણ ઘણા ગ્રંથો લખાયા છે, તો પછી લખવાની જરૂર છે? અને એ વખતે લખાયા હોય તો એ તો ખાલી 25-30 વર્ષના ગાળા પૂરતું જ આ કામનું હતું, પછી કામનું હતું નહીં, તો આ બધું પધરાઈ દેવું જોઈએ ને. પણ ના, સ્વામી એ સમજાવવા માગે છે, જ્યારે જે સ્વરૂપે ભગવાન મળ્યા છે એમાં પ્રગટ ભાવ રાખો, કે આ પ્રગટ જ છે, પ્રગટ જ છે. મારી સાથે બોલે કે ન બોલે, મારી સાથે હસે કે ન હસે, મારા હાથનું આમ હાથથી લઈને મોઢામાં મૂકે કે ન મૂકે, છે પ્રગટ, પ્રગટ છે. જગન્નાથપુરીને વિશે મૂર્તિમાં રહીને મહારાજ કે અમે પૂજારીના છળકપટને જોતા, તે જોતા તે કેવી રીતે જોતા? એની આંખો તો આમ ખુલ્લી ને ખુલ્લી દેખાતી, તો જોતા કેવી રીતે જોતા? અંદર રહીને જોતા. મહારાજ કે એના ભક્તિભાવને ગ્રહણ કરતા ને એના છળકપટને પણ જાણતા. ભક્તિભાવ હતો પૂજારીમાં, વાઘાઈ સરસ ધરાવે, અને કાંઈ છળકપટ કરતા હશે, કંઈક રૂપિયા કોઈ મૂક્યા હોય આમ તેમ, કંઈ મેવો આવ્યો ભગવાનને ધરાવ્યું ના ધરાવ્યું, આવું બધું જે કાંઈ એના છળકપટો હશે એ પણ ભગવાન રહીને જોતા. એનો અર્થ મહારાજે ત્યાં એમ કીધું કે અર્ચા સ્વરૂપે પણ હું પ્રગટ જ છું. જો પ્રગટની ભક્તિ પરોક્ષની અંદર એટકે બીજા અવતારોની પણ જેને કરી એને પણ ભગવાન મળ્યા. મીરાબાઈને નરસિંહ મહેતા એ કાંઈ ભગવાન શ્રીકૃષ્ણને મનુષ્ય આકારે મળ્યા હતા? ના, એ મનુષ્ય આકારે નહોતા મળ્યા. મીરાબાઈને નરસિંહ મહેતા ભગવાન શ્રીકૃષ્ણને મનુષ્ય આકારે નહોતા મળ્યા. એ ભગવાન શ્રીકૃષ્ણ એને મનુષ્ય આકાર ભગવાને જ્યારે ધારણ કર્યો, અવતાર ધારણ કર્યો, ત્યારે નરસિંહ મહેતાને મીરા નથી થયા, મીરા નરસિંહ મહેતા તો અમના થયા. તો ભગવાન શ્રીકૃષ્ણને મનુષ્ય આકાર ધારણ કરે તો ઘણા વર્ષો થઈ ગયા,
પણ મીરા માટે નરસિંહ મહેતા માટે જો ભગવાન શ્રી કૃષ્ણની પ્રગટ ભક્તિ હતી તો એ એ અવતાર દ્વારા એ એ ભક્તને ભગવાને એવું સુખ આપ્યું. લાડુબા જ્યારે ભગવાન આગળ કટોરો ભરીને દૂધ ધરાવે છે બાલમુકુંદ પાસે, અને એ ભલબાપુ કે આમાં તારા ભગવાન છે એ પીવે છે, લાડુબા રોજ ધરાવતા કટોરો, પણ જ્યારે એ ભલબાપુએ આ પૂછ્યું અને ત્યારે લાડુબાએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ આજે તો તમારે હવે પરચો બતાવવો પડશે આ બાપુને, નહીં તમારી ભક્તિની અંદર વિઘન કરશે. અને ત્યારે ભગવાન આમ ગટ ગટ કટોરો પી ગયા દૂધ, અને કટોરો ભરીને એ ભલબાપુના માથામાં માર્યો. મનુષ્ય આકારે ભગવાન નહોતા, અર્ચા સ્વરૂપે હતા, પણ એનો પ્રગટ ભાવ હતો. પ્રગટ ભાવ હરિકૃષ્ણ મહારાજ રામ પ્રતાપજી મહારાજ અમદાવાદથી આવે અને ભૈયા ભૈયા કહીને કીર્તન ગાતા હોય, ઢોલકી વગાડતા વગાડતા સુનો મેરે ભૈયા એમ કરીને હરિકૃષ્ણ મહારાજ આગળ કીર્તન ગાતા હોય ને હરિકૃષ્ણ મહારાજ પ્રગટ થઈને હાર આપે અને હરિકૃષ્ણ મહારાજ કે જાઓ ભાઈ ઉતારો કરો, મનુષ્ય આકારે નહોતા પણ પ્રગટ છે. શ્રીજી મહારાજે મનુષ્ય લીલાને સંકેલી દીધી. બ્રહ્માનંદ સ્વામીએ બહુ દુઃખ થયું, અગ્નિસંસ્કાર મહારાજના પાર્થિવ દેહનો એ લીલા બ્રહ્માનંદ સ્વામીને દર્શન કરવા નહોતી દેવી, નહોતા કરાવવા જેવા. સ્વામીએ ચેલેન્જ આપેલી, મહારાજ જો હું અહીં હોઉં અને મહારાજ પાર્થિવ દેહને છોડે હું પાછા લાવું. એટલે સ્વામીને આવતા પહેલાં બધો વિધિ બધી લીલા પતી ગઈ એ, અને સ્વામી જ્યારે પરત આવ્યા સ્વામીએ જોયું, સ્વામીને બહુ દુઃખ થયું. ગોપીનાથજી પાસે જઈને પોક મૂકીને પાતળીએ હર્યા પ્રાણ, બેની મારા પાતળીએ હર્યા પ્રાણ. એ કીર્તન જ્યારે વિરહ અગ્નિની અંદર રહીને સ્વામી જ્યારે બળવા લાગ્યા અને ગાવા લાગ્યા ત્યારે ભગવાન પ્રગટ થયા. હાર પહેરાવ્યો, બ્રહ્માનંદ હું ક્યાંય ગયો નથી, પ્રગટ છે, મનુષ્ય કરે થતા નહીં. મહારાજના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર રૂપી લીલા જ્યારે કરવામાં આવે છે લક્ષ્મીવાડીએ, અને ત્યારે દાદા ખાચરને અતિ વિયોગ થાય છે અને દાદા ખાચરને થયું આવે દેહ રાખીને શું કામ છે. ચિતાની અંદર કૂદવા જ્યારે તૈયાર થાય, ગોપાળન છે કે ગાંડો નાથી મહારાજ તો ન્યા બેઠા, જો એ બેઠા આંબાના ઝાડ નીચે, અને દાદા ખાચર ત્યાં દોડીને જાય ત્યાં મહારાજ ત્યાં બેઠેલા. દાદા આટલો બધો આકડો બાકડો કેમ થા છો? પ્રગટ છે, પ્રગટ. ભગવાન પરોક્ષ થયા જ નથી, ભગવાન પ્રગટ જ છે. પ્રગટ પ્રગટ ને પ્રગટ જ રહેવાના, પ્રગટ જ રહેવાના. ગુરુજીએ ગઈકાલ બહુ સરસ વાત કરી સંતોની કથામાં, જો ભગવાન પરોક્ષ થાય તો આ સૃષ્ટિની આ સૃષ્ટિનું જે માળખું છે એ જ ખોરવાઈ જાય. ભગવાન ક્યાં પરોક્ષ છે? જે કણે કણમાં છે. એક ગુણાદિતાનંદ સ્વામી સૂકા તણખલાની અંદર રહી અને સંકલ્પ કરે કે હે મહારાજ, ત્યાં સૂકા તણખલામાંથી મહારાજ જો પ્રગટ થાય, ક્યાં નથી ભગવાન? ભગવાન તો પ્રગટ છે. આપણી ભક્તિ પ્રગટની થાય એટલે ભગવાન પ્રગટ, આપણા ભાવમાંથી જો પ્રગટપણું નીકળી જાય તો ભગવાન પરોક્ષ. આપણા ભાવમાં ભગવાનનું પ્રગટપણું ને પરોક્ષપણું રહેલું છે. મનુષ્ય આકારે ભગવાન હોય પણ આપણા ભાવમાં જો પરોક્ષપણું છે તો ભગવાન પરોક્ષ છે, પરોક્ષ છે. પરોક્ષપણું કહેતા એમાં મનુષ્ય ભાવ કલ્પીએ કે આ તો મારા જેવા માણસ જ છે એવું જેને જેને જાણ્યું એની માટે, એના ભાવમાં જો મનુષ્ય ભાવ હતો, એના ભાવમાં જો ભગવાન પ્રત્યેનું પક્ષપાતપણું હતું, એના ભાવની અંદર જો ભગવાન કોઈકને વધુ લે છે ને કોઈકને ઓછું દે છે. મહારાજે વચનાવતમાં કીધું કે કોઈકને એમ થાય છે ભગવાન તો કોઈના ફેરવ્યા ફરી જાય છે, ભગવાન તો કોઈનું માની લે છે. આવું બધું ભગવાન મનુષ્ય આકારે હતા તોય થતું, એ પરોક્ષપણું. જે મહારાજ કહે છે કે અમે તો નિર્દોષ છીએ, અમારી પાસે મૂળજી બ્રહ્મચારીને સોમલા ખાચરાદિક રહે છે ને, એ જાણે છે કે ભગવાન તો આકાશ જેવા નિર્લેપ છે, મહારાજને તો કોઈ પોતાનું કે પારકું નથી. આવી વાતો મહારાજને જે વચનાવતમાં સમજાવી પડી છે પ્રથમના 73માં આદિકમાં, એની પાછળનું કારણ એક જ છે કે મનુષ્ય આકારે ભગવાન મળેલા હોય તો પણ આવા ભાવ જે કલ્પાય એ બધું જ ભગવાન પ્રત્યેનું પરોક્ષપણું છે, પરોક્ષપણું છે. ઉપરથી પ્રગટની ભક્તિ મનુષ્ય આકારે હોય ત્યારે કરવી અઘરી છે. ભગવાન મનુષ્ય આકારે હોય ને ત્યારે ભગવાનની પ્રગટ ભક્તિ કરવી ને બહુ અઘરી છે. કારણ કે ભગવાન કોઈ એવી લીલા કરે, શંકા થઈ એટલે પ્રગટ ભાવ ગયો,
શંકા કુશંકા થઈ એટલે પ્રગટ ભાવ ગયો. મનુષ્ય આકારે હોય ત્યારે, ભગવાન અર્ચા સ્વરૂપે હોય ત્યારે અર્ચા સ્વરૂપની અંદર પાષાણ કાષ્ટ આદિકનો ભાવ થાય. આ ભગવાન નથી, આ તો આવી મૂર્તિ છે, આવો ભાવ થાય. સુખ દુઃખની અંદર નિશ્ચય અનિશ્ચયનો ગાઢ થાય, કંઈ ભગવાન હશે કે નહીં હોય, એ પ્રગટ ભાવ ગયો. ભગવાનના મોટા સંતની અંદર નિશ્ચય અનિશ્ચયનો ગાઢ થાય, પ્રગટ ભાવ ગયો. કારણ કે ભગવાને જેમ કોઈકના ફેરવ્યા ફરે છે અને કોઈકનું કયું કરે છે, એમ ઘણી વખત મોટા સંતમાં પણ એવો ભાવ થાય. એ પ્રગટ ભાવ ગયો, પ્રગટની ભક્તિ ગઈ, એમાં ભગવાન જ રહ્યા છે. એમાં રહીને ભગવાન બોલે છે, એમાં રહીને ભગવાન જોવે છે, એમાં રહીને ભગવાન સાંભળે છે, એમાં રહીને ભગવાન મારી ભક્તિને અંગીકાર કરે છે. એવો ભાવ જતો રહ્યો, એવો ભાવ જતો રહ્યો, એટલે એની પ્રગટની ભક્તિ ગઈ. ગુણાદિતાનંદ સ્વામીએ એટલે જ કાશીરામને ઉપદેશ દીધો, વંથલીના રસ્તે હાલતા સ્વામી કે સુખપાલમાં બેહીન પ્રભુ ભજી લેવા, એવું કરી મૂક્યું છે. હવે તો તમે ખોતરીને ઊભા કરો તો દુઃખ છે. અને પછી સ્વામી બોલ્યા, આ માર્ગેથી જ્યારે હાલીએ છીએ ત્યારે મોટા મોટા ભગવાનના સાધુ અને મહારાજની લીલાઓ સાંભળી આવે છે. કાશીરામ કે સ્વામી, જેને દીઠા ના હોય, જેને દીઠા ના હોય, જેને જોયા નથી, એને કેમ સાંભળે? સ્વામી કે આ જ અજ્ઞાન છે. ભગવાન તો મૂર્તિ દ્વારા દર્શન આપે છે અને સાધુ દ્વારા વાતો કરે છે. એ સ્વામીએ જે સિદ્ધાંત આપ્યો, ગુણાદિતાનંદ સ્વામી જેવા મોટા પુરુષોએ જે સિદ્ધાંત આપ્યો કે મૂર્તિ દ્વારા દર્શન આપે છે અને સાધુ દ્વારા વાતો કરે છે, કોણ? પ્રગટ. ભગવાનની પ્રગટ ભક્તિ એટલે શું? દર્શન. એ ભગવાનના અર્ચા સ્વરૂપોના દર્શન કરીએ ત્યારે આ મહારાજ જે 200 વર્ષ પહેલાં દાદા ખાચર મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને મળ્યા, એ જ મને આ મળ્યા છે, એ જ મળ્યા છે, દર્શન આપે છે. અને એ જ ભગવાન જે વચનામૃતની વાતો કરતા, એ જ વાતો મને આ મોટા પુરુષમાં રહીને મહારાજ કરે છે. એ પ્રગટની ભક્તિ છે, પ્રગટની ભક્તિ છે. એવા મોટા પુરુષોએ આપેલો પ્રસાદ એ મને મહારાજે સ્વયં આપ્યો છે, આ પ્રગટની ભક્તિ છે. પ્રગટની ભક્તિ જે કરે છે એને સુખ આવે છે, ત્યાં પછી બુદ્ધિ દોડાવે કે એવું તો કેવી રીતે હોય, મનમાં સંકલ્પ વિકલ્પ કરે. એટલે સ્વામીએ કીધું, આ મન ને બુદ્ધિનો વિષય નથી, કેટલીક વસ્તુ મન અને બુદ્ધિથી પર છે, પર છે. જો આ મન ને બુદ્ધિમાં બધું જ આવી જતું હોત ને, તો મન ને બુદ્ધિને એવું કીધું હોત કે એનો વિશ્વાસ કરજો, પણ એનો વિશ્વાસ કરવાનું મહારાજે ના પાડીને મોટા મોટા એ ના પાડી. આ બુદ્ધિવાળો મહારાજ કે અમને ગમે છે, પણ કઈ બુદ્ધિવાળો? કે જે મન અને બુદ્ધિના પરિમાણથી ભક્તિ નથી કરતો, એવો બુદ્ધિવાળો અમને ગમે છે. ગોપીઓ મહારાજ કે એ વેદની રૂચાઓને પણ, વેદની રૂચાઓથી પણ પર એની સમજણ હતી. તે ગોપીઓને કાંઈ વેદની રૂચાઓ નહોતી આવડતી, પણ એનાથી પર એની સમજણ કીધી. એ સમજણ કઈ? વેદની રૂચાઓ તો બુદ્ધિવાળો હોય, ભણેલો હોય તો બોલી શકે. ગોપીઓ પાસે એવું કાંઈ નહોતું, પણ છતાં એને વેદની રૂચાઓથી પરની સમજણ, એ મન અને બુદ્ધિની ઉપર વિશ્વાસ નહીં, મન અને બુદ્ધિને બાજુ પર મૂકીને આત્માને ભક્તિથી જે ભીંજવે છે, એવી જે બુદ્ધિ, એવી જે બુદ્ધિ, એ બુદ્ધિવાળો મહારાજ કે અમને ગમે છે. પંચાળાના પહેલાંની અંદર જે બુદ્ધિવાળો ગમે છે એનો જે પ્રશ્ન ઉઠાવ્યો છે અને એ પ્રશ્નનો જે જવાબ મહારાજે દીધો છે ને, એ ભક્તિપરક છે. આખો ઉતરતામાં ઉતરતા વિષયો થઈ જાય, ઉતરતાથી પણ ઉતરતા થઈ જાય, એ કાંઈ બુદ્ધિથી થોડું થઈ જાય. વિષયને ઉતરતાથી ઉતરતો કરો એ બુદ્ધિથી ના થાય. ભક્તિનો જેમ વધારો થાય એમ વિષયનું તુચ્છપણું થાય. ભગવાનની પ્રગટ ભક્તિ થાય એટલે વિષયનું તું. અરે આ જીવને, આ જીવને અમેરિકાની અંદર STOP સ્ટોપ લખેલું હોય છે, એમાં કેટલો પ્રગટ ભાવ છે, કેટલો પ્રગટ ભાવ! કોઈ માણસ ઊભો નથી. એ સ્ટોપ સાઇન કોને મારી છે? તો કે ટાઉનની અંદર જે કોઈ એનો બોરો હોય એને મારેલી છે, કે ટ્રાફિક કંટ્રોલ જે પેનલ હોય એને મારેલી છે, પણ સ્ટોપ ઉપર તરત ગાડી લઈને ઊભો રહી જાય છે. કોઈ ગાડીઓ નથી આવતી તોય રખે, રખે ક્યાંક કેમેરો હોય, રખે ક્યાંક પોલીસ હોય, તો 4 ABCDના અક્ષર એને કેટલો પ્રગટ ભાવ કરાવી દે છે. ઊભો રહી જાય છે, ઊભો રહી જાય છે. એ કયો ભાવ છે? પ્રગટ ભાવ છે. ઊભો રહી ગયો ત્યાં આગળ, સ્ટોપ થઈને ઊભો રહી ગયો. એક દેશની કલમો ઉપર પ્રગટ ભાવ,
અને ભગવાનની અંદર પ્રગટ ભાવ ન થાય, ભગવાનના સંતમાં પ્રગટ ભાવ ન થાય, ભગવાનના શાસ્ત્રોમાં પ્રગટ ભાવ ન થાય, એને પ્રગટની ભક્તિ ન થાય. માટે ભગવાન મને અર્ચા સ્વરૂપે સ્વયં મળ્યા છે. મોટા પુરુષ જે એકાંતિક પુરુષ છે, પરમ એકાંતિક પુરુષો છે, વર્તાલના ત્રીજા પ્રમાણે વડવાન અગ્નિ જેવા ને વીજળી જેવા એવા જે પુરુષો મને મળ્યા છે એમાં સ્વયં પરમાત્મા અખંડ રહ્યા છે. અને બીજા બધાય ભગવાનના સાધન દશાવાળા સંતો ભક્તો એમાં પણ પરમાત્મા સ્વયં રહ્યા છે એમ જોયા કરવું એ પ્રગટની ભક્તિ છે. જેમાં રહ્યા છે, અખંડ રહ્યા છે, એનો સ્વીકાર કરવો અને બીજાની અંદર પાત્રની તારતમ્યતા એ કરીને જેમ રહ્યા છે જે રહ્યા છે પણ રહ્યા છે સ્વયં એ મહારાજ, એનો જે સ્વીકાર કરવો એ પ્રગટની ભક્તિ છે. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાષે રે એ પ્રગટની ભક્તિ છે. એ પ્રગટની ભક્તિ જે કરે છે એને સુખ આવે છે. જ્યાં સુધી પરોક્ષની ભક્તિ છે ત્યાં સુધી નિષ્કુળ અનુસ્વામી કે સુખ નથી આવતું. એટલે મારે જે વાત કરવી હતી એ વાત એ છે કે અહીંયા આગળ સ્વામીએ તો બધાય દ્રષ્ટાંતો જે તે સમયે અવતારો કે જે તે સમયે પ્રગટ મનુષ્ય આકારે ભગવાન મળ્યા એના ભક્તોની કરી છે. તો આપણે પ્રગટની ભક્તિ કેમ કરવી? તો આપણે પ્રગટની ભક્તિ આવી રીતે થાય કે આપણને મળેલા અર્ચા સ્વરૂપો, આપણને મળેલા પીવડા ઘનશ્યામ મહારાજ, આપણને મળેલા વર્તાલવાસી હરિકૃષ્ણ મહારાજ, આપણને મળેલા લોયા ધામની અંદર ત્યાં ઘનશ્યામ મહારાજ, જે 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 જગ્યાએ જે જે રૂપે આપણને મળ્યા છે અને જે જે સ્વરૂપમાં આપણું ચિત્ત ચોંટી જાય છે એ આપણી માટે, એની અંદર ચિત્ત ચોંટાડીને પ્રગટ ભાવ રાખીને એમાં ક્યારેય પરોક્ષ ભાવ ન આવે એવી રીતે જેટલો પ્રગટ ભાવ આપણો જીવંત એટલી આપણી પ્રગટની ભક્તિ. આવું આપણને 24 કલાક રહી નથી શકવાનું. આપણને આવું 2 મહિના 6 મહિના 12 મહિના સતત રહેશે એવું પણ નહીં થાય. એ અભ્યાસ દ્વારા ઘણી કેળવણી કરશું ત્યારે થશે. ઘણીક વખત એવું થાય કે ભગવાનનો પાટોત્સવ હોય, અભિષેક થતો હોય અને અલગ અલગ બધાએ અભિષેક થતા હોય, રાજોપચાર પૂજન થતું હોય, દિવ્યતા દિવ્યતા જેવું માહોલ હોય ત્યારે ભગવાનની અંદર આમ પ્રગટ ભાવ થઈ જાય આપણને, ઓહો ઓ મહારાજ એમ થઈ જાય. પણ કાંઈ પછી ના હોય, કંઈ રોજ થોડી દીપમાળાઓ 200 પૂરવાની છે, રોજ થોડું રાજોપચાર પૂજન થાય અને ત્યારે રોજ તો આરતી થાય, સ્તુતિ થાય, રેગ્યુલર જેવો એ થાય, ત્યારે એ પ્રગટ ભાવ જેવો ઓલું બધું જોઈએ ને ત્યારે જેવું આમ અહો 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 થાય ને એવું ઓલામ ના થાય. તે ઓલામ નથી થતું એ પરોક્ષ ભાવ થઈ ગયો. જેટલી વાર આપણને થયું કે આ મહારાજ જે અક્ષરધામમાં છે એ જ મારી નજર સામે આ અક્ષરધામ સહિત મુક્તો એ સહિત અહીં બિરાજ્યા છે, એ જેટલો સમય થયું એટલી પ્રગટની ભક્તિ થઈ, એવી રીતે જે માળા થઈ, એવી રીતે જે સેવા થઈ, એવી રીતે જે ભગવાન માટે થાળ થયા, એવી રીતે ભગવાન કે સંત આ ભગવાનના સંતમાં ભગવાન અખંડ છે એવી રીતે જે કઈ એ સંત સંબંધી જે સેવા થઈ એની આજ્ઞા પડાઈ, આમણે ભગવાને જ કીધું છે, આમણે મહારાજ સ્વયં કહે છે, આવું જે ભાવના થઈ એ પ્રગટની ભક્તિ છે. અને એ પણ જોજો કે જેને જેને વિશે આવી ભક્તિ છે ને, જેને ભગવાનને વિશે પરોક્ષપણું નથી અને જેને ભગવાનના મોટા સાધુમાં પણ પરોક્ષપણું નથી, જેને એમ છે કે જે ભગવાન છે અર્ચા સ્વરૂપે મને દર્શન આપે છે એના મોટા સાધુમાં અખંડ છે અને એની વાત માનીને જે ભગવાનના માર્ગે આલે છે ને એના હૃદયમાં સુખ અતોલ હોય છે. પણ બુદ્ધિવાળો અને મનની માપપટ્ટીવાળો એવું વિચારે કે આ બધા ગાંડા છે, હાવ થોડું તો વિચારો દાદા ખાચરને દેવું થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન એના દરબારગઢમાં રહે ને દાદાને દેવું થઈ જાય ત્યારે બુદ્ધિની ફૂટપટ્ટીવાળો શું વિચારે? એટલે દાદા થોડું તો વિચાર, ભગવાન હોય તો કંઈ દેવું થતું હશે. આ બુદ્ધિની માપપટ્ટી નથી પહેવું. ગોપીનાથજીના શિખરો અધૂરા રહ્યા, જૂનાગઢ મંદિરના શિખર અધૂરા, કામ બાકી રહ્યું, બુદ્ધિની માપપટ્ટી નથી બેસે એવું ના બેસે. એ બુદ્ધિથી મપાય એવું જ નથી. ભક્તિ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં મન બુદ્ધિ બધું બાજુ પર મૂકી દેવું પડે, એને ખાલી ઉપયોગમાં લેવા પૂરતું લેવાય. કેટલું?
એ બુદ્ધિથી ભક્તિ કરવા માટે થોડો વિચાર કરવાનો, એ મનને ભગવાનની ભક્તિમાં પરોવવા માટે એને મહેનત કરવાની. બાકી એના કંટ્રોલમાં જો આપણે જઈએ તો એ ભક્તિ કરવા જ ના દે, એક હજારો તર્ક વિતર્ક કરાવે, હજારો તર્ક વિતર્ક કરાવે. મહારાજ હતા ત્યારે ભૂકંપ થયો, તે મહારાજ ભૂકંપ થયો ને તો બધાએ કે શું થયું, મહારાજ કે કાંઈ નહીં ભૂકંપ છે, ભજન કરો કે ભગવાનનો. તે ભૂકંપ થયો હશે તો કાંઈ ખોરડા પડ્યા નહીં હોય, પડ્યા જ હોય ને. તો આજે પછી ભગવાન બેઠા હોય ને ભૂકંપ થાય મંદિરમાં, ભુજમાં ભગવાન પ્રગટ જ બેઠા હતા, ભૂકંપ થયો ને શિખર હેઠા આવ્યા, હવે બુદ્ધિની માપપટ્ટી લઈને દોડો કે ભગવાન હતા તો શિખર પકડવું જોઈએ ને, ભગવાન હતા તો મંદિરને તો પકડી રાખવું જોઈએ ને. ભગવાન જ્યારે ત્યારે કાળને આજ્ઞા કરે ને ત્યારે કાળને અનુરૂપ ભગવાન થઈ જાય, કારણ કે એની આજ્ઞા એ કરીને બધું કરતા હોય. જેને જેને મહારાજ આજ્ઞા કરે ને ત્યારે મહારાજ એને અનુરૂપથી, ઇન્દ્રને આજ્ઞા કરી કે તું અતિવૃષ્ટિ કર તો ઇન્દ્ર અતિવૃષ્ટિ કરે ને, એમાં ભગવાન જો મનુષ્ય આકારે હોય કે અર્ચા સ્વરૂપે તો ભગવાન પણ એનું જે તે ફળ આવતું હોય એને બધું ગ્રહણ કરી લે, કારણ કે ભગવાનની આજ્ઞા કરીને કર્યું છે ને. બાકી તો કંઈ ક્રમ જ રહે નહીં સૃષ્ટિનો, એટલે ભગવાન બધુંય કરે પણ બુદ્ધિની માપપટ્ટી લઈને જો બેસે તો કે ભગવાન હોય તો આવું કેમ, આ હોય તો આવું કેમ, એ બુદ્ધિના માપમાં આવે એવા નથી. માટે ભક્તિ છે એ તો એકદમ વિશુદ્ધ ભાવે, મોઢ ભાવે ભગવાનની ભક્તિ કરવી, મોઢ ભાવે ભગવાનની ભક્તિ પ્રગટની કરવી, ભગવાનના મોટા પુરુષોને પણ પ્રગટ માનવા. એટલે તો નિષ્કુળાનંદ સ્વામીએ તો, અરે ગુણાદિત્યાનંદ સ્વામી તો ભગવાનની એકલી પ્રગટ ભક્તિ નહીં, મોટા સાધુને પણ એમ કીધું કે એને સર્વજ્ઞ જાણવા, નિર્દોષ જાણવા, એની સાથે અંતરાય રહિત વર્તવું સ્વામીએ કીધું, તો મોટાના ગુણ મુમુક્ષુમાં આવે. તે સ્વામીએ સર્વજ્ઞ કીધા, સર્વજ્ઞ શબ્દ તો એક ભગવાન માટે વપરાતો શબ્દ છે. અંતરાય રહિત રહેવું એ ભગવાનની સાથે, કારણ કે ભગવાન બધું જ જાણે છે, તો મોટા સાધુ સાથે પણ એમ રહેવું એમ કીધું. કારણ કે હમણાં જ મહારાજ આ પ્રથમનું 68મું વચન, સમાધિનિષ્ઠ જે પુરુષ છે તો બીજામાં પ્રવેશ કરીને પણ જોવે છે, એમ ભગવાનને ધારી રહેલા કોઈ ભગવાનના મહાપુરુષો. આજે ગોપાળાનંદ સ્વામી સારંગપુરની અંદર કેવી રીતે રહે છે, પ્રગટ છે. આજે હનુમાનજીને કાંઈ તકલીફ થાય તો ગોપાળાનંદ સ્વામીને મૂકે અરજી કે સ્વામી હવે તમારે ઇન્વોલ્વ થવું પડશે, સ્વામી બાકી માળા કરે પણ જરૂર પડે, જરૂર પડે તો સ્વામીને પછી અંદર પગ મૂકવો પડે એવા માથા ભારે આવે તો કોક. તે પ્રગટ છે ગોપાળાનંદ સ્વામી, પ્રગટ છે. આજે કેટલાયની રક્ષા કરે સ્વામી, હવે જો એના મુક્ત પ્રગટ રહીને આટલું કરતા હોય. એક હનુમાનજી, હનુમાનજી તો એક ભગવાનના સંત છે ને, સંત છે, સાધુ છે, તો એ હનુમાનજી કેવા છે, પ્રગટ છે. સારંગપુરની અંદર મૂર્તિ તમે જોવો હનુમાનજી, તો હનુમાનજી કંઈક ગદા ફેરવે છે આમ, દેખાય છે કોઈને, કાંઈ દેખાતું નથી પણ કામ થાય છે બધાને દેખાય છે ને, કામ થાય છે બધાને દેખાય છે, પ્રગટ છે. પ્રગટ ના હોય તો કેવી રીતે થાય. આજે વરતાલની અંદર ગમે એટલા ભૂકંપો આવે, ગમે એટલા, તોય પણ લાખો માણસો વરતાલમાં ઉમટે જ છે, એનું શું કારણ, ત્યાં પૂનમો ભરે જ છે, એનું શું કારણ, કારણ કે એની ભાવનાઓ પૂરી થાય છે, કારણ કે ત્યાં પ્રગટ છે, એમ પ્રગટ છે ભગવાન, તો પ્રગટ છે. આજે પીવડા ઘનશ્યામ મહારાજની આટલી બધી મહાપૂજાઓ, આટલા બધા અભિષેકો, વીકડેઝ હોય તોય, આટલા બધા વરસાદ આટલો હોય તોય, આટલા બધા હરિભક્તો કેમ, પ્રગટ છે, ભાવ પૂરા થાય છે, માનતાઓ પૂરી થાય છે, પ્રગટ છે, એમ ભગવાન પ્રગટ છે. ભગવાન મોટા સાધુ દ્વારા અર્ચા સ્વરૂપે પ્રગટ છે, મોટા સાધુ દ્વારા પ્રગટ છે, શાસ્ત્ર દ્વારા પ્રગટ છે. જેને ન્યા પ્રગટની ભક્તિ જો આ ત્રણ જગ્યાએ આવી જાય ને, ત્રણ જગ્યાએ આવી જાય ને, એક ભગવાનના અર્ચા સ્વરૂપમાં, એક ભગવાનના મોટા પુરુષમાં અને એક શાસ્ત્રમાં. શાસ્ત્રે કરી ભગવાનના મોટા પુરુષના લક્ષણ મહારાજે કહ્યું, નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્માણ નિષ્ને જ્યાં દેખાય ત્યાં અંત્યનું સત્યાવીશમું, એને ભગવાનને સાક્ષાત સંબંધ હોય એટલો વિચાર કરીને એવા મોટા સાધુને ઓળખ્યા, હેત કર્યું, રહ્યો, એના દ્વારા ભગવાનની અંદર પ્રગટ ભક્તિ થાય, શાસ્ત્રમાં પ્રગટ ભક્તિ થાય. કારણ નિષ્કુળાનંદ સ્વામી સ્વયં જ છે, આ લખેલું છે એ સ્વયં નિષ્કુળાનંદ સ્વામી જ છે. આવી પ્રગટ ભક્તિ થાય તો બધું જ સુખદાયી થાય. જે મન અને બુદ્ધિની માપપટ્ટીમાં ના આવે એવી ભક્તિ આપણામાં પ્રગટ થાય. વારે વારે કહ્યો વર્ણવી, અતિ ભારે ભક્તિ માહી ભાર,
નિષ્કુળાનંદ તે ભગતિ પ્રભુ પ્રગટની નિરધાર. સ્વામી કે જ્યારે જ્યારે ભક્તિની અંદર ભાર કીધો છે કે આ ભક્તિ બહુ જ અગત્યનો પાઠ છે, ભક્તિ જેવું કાંઈ નથી, તૂટ્યો તો એ કળશ સોનાનો, ભાંગ્યો તો એ કળશ સોનાનો, એ જે ભક્તિના વખાણ કરેલા છે ને, એ કઈ ભક્તિ? કઈ ભક્તિ? પાંચ માળા સ્વામિનારાયણ કરી દીધી એ નહીં, સો પ્રદક્ષિણા કરી દીધી એ નહીં, કીર્તન ગાઈ લીધું ખાલી એટલું નહીં, પ્રગટ ભાવથી થતી માળા, પ્રગટ ભાવથી થતી સેવા, પ્રગટ ભાવથી થતું કીર્તન, પ્રગટ ભાવથી થતો થાળ, પ્રગટ ભાવ રાખીને થતું જે કાંઈ છે એવી ભક્તિની કિંમત સ્વામી કે લખેલી છે. માટે પ્રગટની ભક્તિ કરવી, આપણને પણ ભગવાન પ્રગટ જ મળેલા છે એમ પ્રગટ માની પ્રગટની ભક્તિ કરીએ તો એના દ્વારા સત્સંગનું પ્રગટ સુખ આવે, મહારાજનું પ્રગટ સુખ આવે એવું સ્વામી આપણને સમજાવે છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.